हेलो इंजीनियर्स, गुड मॉर्निंग। चलिए एक्सरसाइज में छे प्रकिरण स्वाध्याय में चैप्टर 11 ना एंड में छे આપણે અને એનો પહેલો દાખલો ટેક્સ્ટ બુક લઈને બેઠા જશો। સમય ન બગાડતા આપણો કામ ચાલુ કરીએ તો બહુ મસ્ત ઈઝી રમકડા જેવો દાખલો છે। શાંતિથી જોઈએ। સાબિત કરો કે ઉગમ બિંદુ અને A221 બિંદુ સાથે જોડતી રેખા ઉગમ બિંદુ અને A211 ने जोड़ती रेखा ए बिंदुओ 3-5-1 अने 4-3-1 ने जोड़ती रेखा ने लंब छे। भाई बे रेखाओ परस्पर लंब बतावी छे, आथी एमनी दिशाना सदिशो पण लंब थवाना। बस खाली सदिशो लंब छे बताव छे, तो हुं पहेला तो बन्नेनी दिशाओ नक्की करीश। जोए ओ 0-0-0 અને A 2-1-1 ને જોડતી રેખાની દિશા D1 bar is equal to OA એટલે A નો સ્થાન સદિશ, સદિશ રેખાખંડ OA પણ કહેવાય, is equal to A નો સ્થાન સદિશ એટલે 2-1-1 માઈનસ O નો સ્થાન સદિશ એટલે 0-0-0 equal to 2-1-1। તો આ થઈ ગયું OA ની દિશાનો સદિશ, જેને આપણે B1 બાર કહીશું। ત્યાર પછી આને હું નામ આપી દઉં છું બિંદુઓને, તથા બી 3-5-1 અને સી 4-3-1 ને જોડતી રેખાની દિશા જેને હું નામ આપીશ B2 bar એટલે સદિશ રેખાખંડ BC એટલે સી નો સ્થાન સદિશ 4-3-1 માઇનસ બી નો સ્થાન સદિશ 3-5-1 ઇક્વલ ટુ 4-3 is 1, 3-5 is -2, 1-1 is 0। હવે જો આ બંનેની દિશાના સદિશો લંબ હોય તો રેખાઓ પણ લંબ થશે। તો લંબ માટેની જે શરત છે એ આપણે ચકાસીએ। તો હવે B1 bar dot B2 bar, चलो व्हाट इज B1 bar, 2-1-1 dot B2 bar 1-2-0 इक्वल टू 2 1 2 + 1 × -2 એટલે -2 + 1 × 0 એટલે 0, સો ઇક્વલ ટુ 0। અને માટે સાબિત થાય છે કે જો રેખાની દિશાના સદિશો લંબ હોય તો રેખાઓ પણ પરસ્પર લંબ થાય। બીજો દાખલો પણ બઢિયા દાખલો છે કે જો બે લંબ રેખાઓની બી કોસાઈન L1 M1 N1 અને L2 M2 N2 હોય તો તે બંનેને લંબ રેખાની બી કોસાઈન આ છે તેમ સાબિત કરો। ભાઈ બે રેખાને લંબ રેખા જોઈતી હોય ને તો એ બંનેની સદિશ ને લંબ થશે। આમ બંનેને લંબ હોય એ કેવી રીતે મળે? તેમના ક્રોસ પ્રોડક્ટ થી। આ વસ્તુ મેં તમને સમજાવી હતી કે A bar cross B bar એ A bar ને પણ લંબ હોય અને B bar ને પણ લંબ હોય। યાદ રાખો, જો આ સદિશ A bar છે, આ સદિશ B bar છે, તો આ જે સદિશ આ જે થશે ને બંનેને લંબ,
એને કહેવાય એ બાર ક્રોસ બી બાર, જે બંનેને લંબ હોય, બંને સદિશોને લંબ હોય. આ એ બાર છે, આ બી બાર છે, તો આ જે બ્લુ પેન છે એ એ બાર ક્રોસ બી બાર ની દિશાનો સદિશ થશે. તો હવે માંગેલી જે બીજી રેખાની વાત છે એ બંનેને લંબ છે, તો એ જે રેખા છે એની દિશા પેલી બંને રેખાઓની દિશાઓને લંબ હશે. બસ આપણે એ જ મેળવવાનું છે. કેવી રીતે જુઓ, જો પ્રથમ રેખાની દિક કોસાઈન, પ્રથમ રેખાની દિક કોસાઈનો બી વન બાર ઇઝ ઇક્વલ ટુ એલ વન એમ વન એન વન, તથા બીજી રેખાની દિક કોસાઈનો બીજી રેખાની દિક કોસાઈનો બી ટુ બાર ઇઝ એલ ટુ એમ ટુ એન ટુ છે. બીજી રેખાની દિક કોસાઈનો એલ ટુ એમ ટુ એન ટુ છે. હવે જો બંનેને લંબ રેખાની દિશા, હવે બંનેને લંબ રેખાની દિશા ઇક્વલ ટુ બી વન બાર ક્રોસ બી ટુ બાર થાય. હવે બી વન બાર ક્રોસ બી ટુ બાર એટલે આપણે જાણીએ છીએ કે નિશ્ચાય. જો બી વન બાર ક્રોસ બી ટુ બાર કેવી રીતે મળશે, તો નિશ્ચાયકમાં આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ, પછી બી વન બાર ના ઘટકો એટલે કે એલ વન એમ વન એન વન, એલ વન એમ વન એન વન, બી ટુ બાર ના ઘટકો એલ ટુ એમ ટુ એન ટુ ઇક્વલ ટુ આઈ કેરેટ ઇન ટુ એમ વન એન ટુ માઇનસ એમ ટુ એન વન, એમ વન એન ટુ માઇનસ એમ ટુ એન વન માઇનસ જે કેરેટ ઇન ટુ એલ વન એન ટુ માઇનસ એલ ટુ એન વન, એલ વન એન ટુ માઇનસ એલ ટુ એન વન પ્લસ કે કેરેટ એલ વન એમ ટુ, એલ વન એમ ટુ માઇનસ એલ ટુ એમ વન થાય. જો હું આને ઘટક સ્વરૂપે લખું તો જે આઈ નો સહગુણક છે પહેલો ઘટક બનશે, જેનો માઇનસ અંદર આપ્યા પછી બીજો, અને કે નો ત્રીજો. તો જો આ રીતે બનશે એમ વન એન ટુ માઇનસ એમ ટુ એન વન, કોમા માઇનસ ને અંદર આપી એટલે એન વન એલ ટુ માઇનસ એન ટુ એલ વન, અને આ એઝ ઇટ ઇઝ એલ વન એમ ટુ માઇનસ એલ ટુ એમ વન. તો આ એની દિશાનો સદિશ થયો. માટે માંગેલ દિક કોસાઈનો, માંગેલ દિક કોસાઈનો એમ વન એન ટુ માઇનસ એમ ટુ એન વન કોમા એન વન એલ ટુ માઇનસ એલ ટુ એન વન કોમા એલ વન એમ ટુ માઇનસ એલ ટુ એમ વન સાબિત થાય છે. બહુ બી ખાસ એવો દાખલો છે નહીં, પણ છતાંય બે માર્કમાં પૂછી શકાય એવો આ દાખલો. ચલો ક્વેશ્ચન નંબર 4. એક્સ અક્ષને સમાંતર અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. હવે જ્યોમેટ્રિકલી તમારે જોવું હોય જોઈ શકો છો, બહુ રમકડા જેવો દાખલો છે. આ આપણી યામક્ષ પદ્ધતિ છે. આ ધારો કે એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ ઝેડ અક્ષ છે, આ ઉગમ બિંદુ છે. હવે
एक्स अक्ष ने समांतर एक्स अक्ष ने दिशा नो एकम सदिश थशे आई केरेट एक्स अक्ष ने समांतर अने उगम बिंदु माथी पसार थती એટલે x અક્ષ પોતે જ આવવાની છે ભાઈ જો x અક્ષ ને સમાંતર અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા એટલે x અક્ષ પોતે જ આવવાની છે પણ આપણે લાવવું તો પડશે ને તો જુઓ અહીં રેખા x અક્ષ ને સમાંતર છે અહીં રેખા x અક્ષ ને समांतर छे माटे रेखानी दिशानो सदिश रेखानी दिशानो सदिश b बार इज इक्वल टू i कैरेट प्लस 0j कैरेट प्लस 0j कैरेट એટલે કે એકલું આઈ બાર લખો તો પણ ચાલ થાય થાય વળી રેખા ઉગમ બિંદુ એ બાર ઇક્વલ ટુ 0 0 0 એટલે કે 0i કેરેટ પ્લસ 0 k j કેરેટ प्लस 0 k कैरेट माथी पसार થાય છે માથી પસાર થાય છે માટે રેખાનું સમીકરણ માટે રેખાનું સમીકરણ r बार इज इक्वल टू a बार प्लस लैम्डा b बार वेर लेमड़ा बिलोंग्स टू आर पर थी चलो ए बार ना घटक को अपनी पासे छे 0 0 0 प्लस लेमड़ा आई बार ना घटक को छे 1 0 0 जे अपनी मांगेली रेखा नु समीकरण थसे वेर लेमड़ा बिलोंग्स टू आर जे मांगेल रेखा नु समीकरण छे ओके अने जो कार्टेशियन स्वरूप दर्शाव हुआ है कार्टेशियन स्वरूप तो એનું સૂત્ર છે જ આપણી પાસે x - x1 / l1 = y - y1 / l2 = z - z1 / l3 અથવા એલિમેન્ટ લખ્યું હોય તોય ચાલે ધેરફોર જો x1 y1 z1 0 0 0 થશે સો x - 0 अपन L1 એટલે આનો પહેલો ઘટક કેટલો પણ I કેરેટ is y - 0 / 0 is z - 0 / 0 પર થાય પણ સામાન્ય રીતે છેદમાં 0 લખાતા નથી એટલે આપણે કાર્ટેશિયન સ્વરૂપ લખું સોરી આ સદિશ સમીકરણ સ્વરૂપ લખું વધારે હિત આવે છે જો ત્રણે ત્રણ રમકડા જેવા દાખલા છે 6 7 ને 8 છઠ્ઠા માં એવું કીધું છે કે બે રેખાઓ આપી છે અને બંને પરસ્પર લંબ હોય તો આ કે નું મૂલ્ય શું ભાઈ બે રેખાઓ પરસ્પર લંબ હોય તો એમની દિશાના સદિશોનું ડોટ પ્રોડક્ટ શૂન્ય થાય આમાં કઈ નવું કે ડિફિકલ્ટ નથી એટલે આપણે ગાડી ચાલુ કરીએ જો L1 ની દિશાનો સદિશ L1 ની દિશાનો સદિશ b1 બાર હવે આને કાર્ટેશિયન સમીકરણ જોડે સરખાઈએ તો પહેલું xyz નો સહગુણક 1 1 1 હોવો જોઈએ જે છે વચ્ચે બધે માઈનસ ની કિંમત માઈનસ ના ચિહ્નો છે સો x - x1 / ll y - y1 y1 / m એની જોડે સરખાઈએ તો એની દિશાનો સદિશ થશે 3 minus 3 2k2 minus 3 2k2 l2 ની દિશાનો સદિશ l2 ની
દિશાનો સદિશ, બીજું બાર ઇઝ ઇક્વલ ટુ, અહીંયા પણ એક્સ વાય ઝેડ ના સહગુણકો 1 અને વચ્ચે માઇનસ નું ચિહ્ન છે, સો સીધો જ દિશાનો ઘટક મળી જશે 3k 1 એન્ડ -5. બિંદુ અહીંયા વ્યાખ્યાયિત કરવાની જરૂર નથી, કારણ કે આપણે એનો ઉપયોગમાં લેવાનો નથી. વળી L1, વળી L1 ઇઝ પરપેન્ડિક્યુલર ટુ L2 છે, ધેટ ઇમ્પ્લાઇઝ બંનેની દિશાના સદિશો નો ડોટ પ્રોડક્ટ શૂન્ય થશે. ચલો B1 બાર ના ઘટકો શું છે ભાઈઓ? B1 બાર ના ઘટકો છે -3 2k2 ડોટ B2 બાર ના ઘટકો છે 3k1 -5 3k1 -5 ઇક્વલ ટુ 0. દેટ ઇમ્પ્લાઇઝ -3 × 3k -9k 2k × 1 + 2k 2 × -5 -10 ઇક્વલ ટુ 0. દેટ ઇમ્પ્લાઇઝ -9k + 2k -7k 10 ઇક્વલ ટુ 0. 7k ને હું જવાબમાં લઈ લઈ અને ઉલટાઈને લખું તો 7k ઇઝ -10. દેટ ઇમ્પ્લાઇઝ k ઇઝ ઇક્વલ ટુ -10/7. માની લે કિંમત છે k ઇઝ ઇક્વલ ટુ -10/7 માંગેલી કિંમત છે. ચલો એના પછી બઢિયા દાખલો છે આપણ કે 1 2 3 માંથી પસાર થતી થતી શબ્દ સમજો, થતું તો સમતલ આવે, થતી તો રેખા આવે. 1 2 3 માંથી પસાર થતી તથા આ સમતલ ને લંબ રેખા નું સમીકરણ, તો જો આપેલું સમતલ આ છે, જો આપેલું સમતલ હોય તો આ તેનો અભિલંબ બને અને આ જે રેખા છે એ સમતલ ને લંબ છે જે 1 2 3 માંથી પસાર થાય છે. તો હવે આકૃતિ પરથી જ આખો કોન્સેપ્ટ તમારો ક્લિયર થઈ ગયો હશે કે જો તમારે રેખાનું સમીકરણ જોઈતું હોય તો એની પરનું એક બિંદુ અને એની દિશાનો સદિશ હોય તો તમારું કામ પૂરું થઈ ગયું. બિંદુ હે, સદિશ હે, તો રેખા ભી હે, સીધી વસ્તુ છે. જો રેખા સમતલ ને લંબ છે, અહીં રેખા સમતલ ને લંબ છે, અહીં રેખા સમતલ ને લંબ છે, આથી રેખાની દિશા એ સમતલના અભિલંબ n^(1, 2, -5) ની દિશા થાય. આથી સમતલના અભિલંબની દિશા એ જ રેખાની દિશા થાય. હવે રેખા પરનું બિંદુ તો છે જ, તો હવે આપણું કામ પૂરું થયું. માટે a^(1, 2, 3) માંથી પસાર થતી તથા n^(1, 2, -5) ની દિશાવાળી રેખાનું સમીકરણ કયું સૂત્ર લગાડશો? r^(a^+kb^. k ની જગ્યાએ તમે લેમ્બડા પણ લખી શકો છો અને બી બાર ની જગ્યાએ આપણે એની દિશાનો સદિશ n બાર લીધો છે, વેર લેમ્બડા બિલોંગ્સ ટુ r. હવે અહીંયા સદિશ સમીકરણ કીધું છે અને મેં સદિશ જ મેળવ્યું છે,
તમે એને કાર્તેઝિયમમાં પણ ફેરવી શકો છો. સો ધેરફોર આર બાર ઇઝ ઇક્વલ ટુ વોટ ઇઝ એ બાર 1 2 3 ઇઝ એ બાર પ્લસ લેમ્ડા વોટ ઇઝ એન બાર 1 2 માઈનસ 5 ઇઝ એન બાર વેર લેમ્ડા બિલોંગ્સ ટુ આર જે માંગેલ રેખાનું સમીકરણ છે જે માંગેલ રેખાનું સમીકરણ છે થોડોક એને જેવો જ દાખલો જોયો એબીસી માંથી પસાર થતા અહીંયા થતી હતી અહીંયા થતા છે એબીસી માંથી પસાર થતા તથા સમતલ ને સમાંતર સમતલ નું સમીકરણ હવે ધારો કે આપેલું સમતલ છે માંગેલું સમતલ આપેલા સમતલ ને સમાંતર છે વળી માંગેલું સમતલ એબીસી માંથી પસાર થાય છે જો આ બે સમતલો સમાંતર હોય તો જે આપેલા સમતલ નો અભિલંબ છે એ જ માંગેલા સમતલ નો અભિલંબ બને જે આપેલા સમતલ નો અભિલંબ છે એ જ માંગેલા સમતલ નો અભિલંબ બને તો જુઓ માંગેલું સમતલ આપેલા સમતલને સમાંતર છે માટે માંગેલા સમતલનો અભિલંબ એન બાર ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ જે પ્લસ કે ઇક્વલ ટુ વન 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 થાય વળી માંગેલું સમતલ વળી માંગેલું સમતલ એ બાર ઇઝ ઇક્વલ ટુ એબીસી માંથી પસાર થાય છે તો ધ્યાન રાખો દોસ્તો તમે કયું સૂત્ર લગાડી રહ્યા છો સમતલનું કે રેખાનું અહીંયા સમતલની વાત છે તો ભૂલથી રેખાનું સમીકરણ ના ટીકાઈ દેતા ચેપ્ટર એક જ ચેપ્ટરની અંદર બે ટોપિક છે હવે સમતલના સમીકરણની વાત છે તો જુઓ એ બાર માંથી પસાર થતા અને એન બાર અભિલંબ વાળા સમતલનું સમીકરણ આર બાર માઇનસ એ બાર ડોટ એન બાર ઇક્વલ ટુ ઝીરો તમે આ સમીકરણ પણ લગાડી શકો છો અથવા આ પણ લગાડી શકો છો આર બાર ડોટ એન બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર ડોટ એન બાર વોટ ઇઝ આર બાર આર બાર ઇઝ એક્સ વાય ઝેડ એન બાર ઇઝ વન 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 એ બાર ઇઝ એ બી સી ડોટ એન બાર ઇઝ વન 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 ધેરફોર એક્સ ઇકુ એક્સ પ્લસ વાય ઇકુ વાય પ્લસ ઝેડ ઇકુ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ ઇકુ એ પ્લસ બી ઇકુ બી પ્લસ સી ઇકુ સી તો જે માંગેલ સમતલનું સમીકરણ છે અહીંયા અચળ પદની જગ્યાએ એ પ્લસ બી પ્લસ સી છે બાકી સમતલનું સમીકરણ એલ એક્સ પ્લસ એમ વાય પ્લસ એન ઝેડ ઇક્વલ ટુ ડી જોડે પણ આને તમે સરખાઈ શકો છો નવમો દાખલો આપણને બે રેખાઓ આપી છે અને બંને રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર જે ઓલરેડી આપણે આગળ કરી ચૂક્યા છે એનું સૂત્ર પણ તમારી પાસે છે સૂત્ર પ્રમાણે આપણે રિવિઝન પરપઝથી આ દાખલો કરીએ છીએ જો L1 A A1 બાર ઇઝ ઇક્વલ ટુ જો કયા બિંદુમાંથી પસાર થશે તો એના ઘટકો છે A1 બાર ઇઝ ઇક્વલ ટુ 6 2 2 માંથી પસાર થતી તથા B1 બાર ઇઝ ઇક્વલ ટુ
आ माइनस फोर आई माइनस के छे, सॉरी एनी दिशा नो सदिश आ छे, सो ए लईशु आपणे 1 माइनस 2 नी दिशा वाली रेखा छे। आ पहली रेखा ની વાત થઈ। બીજી રેખા ની વાત કરીએ L2 A A2 બાર ભાઈ કયા બિંદુમાંથી પસાર થાય છે, તો એના ઘટકો આપણને અહીંયા આપેલા છે। is equal to i નો સહગુણક પહેલો ઘટક બનશે, j છેદ ની એટલે 0, માઈનસ k છે એટલે -1, માંથી પસાર થતી, તથા b2 બાર इक्वल टू कई दिशा, तो आ दिशा आपने आपी छे, बन्ने ना आपने अहिया सदिश समीकरण आप्या छे, सदिश समीकरण जोड़े सरखाय पछी आपने घटक मळी रह्या छे, ए थशे 3 माइनस 2 माइनस 2, 3 माइनस 2 माइनस 2 नी दिशा वाली रेखा छे, नी दिशा वाली रेखा छे। હવે જો સૌથી પહેલા લઘુત્તમ અંતરનું સૂત્ર, લઘુત્તમ અંતરનું સૂત્ર is equal to મોડ a1 બાર માઇનસ a2 બાર ડોટ b1 બાર ક્રોસ b2 બાર અપોન મોડ b1 બાર क्रॉस बी टू बार। आटली वस्तु तुम्हारे लावानी छे। पहलू लाओ तमे ए वन बार माइनस ए टू बार, पछी लाओ बी वन बार क्रॉस बी टू बार, पछी लाओ मोड्यूलस बी वन बार क्रॉस बी टू बार। तमाम किंमत सूत्र में टिकाई दो अने सादुरूप आपो एटले जवाब आवशे आवशे आवसेज। चलो दसमो दाखलो भी बढ़िया दाखलो छे। 516 અને 341 માંથી પસાર થતી રેખા, 516 અને 341 માંથી પસાર થતી રેખા YZ સમતલને જે બિંદુમાં છેદે તે બિંદુના નામ મેળવો। તો સૌથી પહેલા તો આપણે રેખાને બોલાવીશું। अपनी पास बे बिंदु छे, एटले बे बिंदु स्वरूप रेखा नु समीकरण लगाडीशु। जो 516 अने 341 माथी पसार थती રેખાનું સમીકરણ કયું સૂત્ર લગાડીશું તમને યાદ હોવું જોઈએ, x માઇનસ x1 અપોન x2 માઇનસ x1 ઇઝ y માઇનસ y1 અપોન y2 માઇનસ y1 ઇઝ z માઇનસ z1 અપોન z2 માઇનસ z1। સમજાય છે? તો એ સમીકરણ અહીંયા લગાડીએ છે। હું આને x1 y1 z1 અને આને x2 y2 z2 કહીશ। તો જુઓ x માઇનસ x1 અપોન x2 માઇનસ x1 ઇઝ ઇક્વલ ટુ y માઇનસ y1 અપોન y2 માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ z માઇનસ z1 अपॉन z2 माइनस z1। क्लियर पॉइंट? देयरफॉर x माइनस 5 अपॉन माइनस 2 इज इक्वल टू y माइनस 1 अपॉन 3 इज इक्वल टू z माइनस 6 अपॉन माइनस 5। હું આને આમ પણ લખી શકું। આને તમે પહેલા સમીકરણ જોડે સરખાવો કે જે 516 માંથી પસાર થતી અને -2 3 -5 ની દિશા વાળી રેખા છે।
जी 516 एमबी आपेलू छे माथी पसार थती तथा -2, -3, -5 नी दिशा वाली रेखा छे। એનો મતલબ હું આનું સદિશ સમીકરણ લખું છું, ધેરફોર આર બાર ઇઝ ઇક્વલ ટુ 516 માંથી પસાર થતી પ્લસ લેમડા ઇન્ટુ -2, 3, -5 ની દિશા વાળી આ રેખા છે, વેર લેમડા બિલોંગ્સ ટુ આર, વેર લેમડા બિલોંગ્સ ટુ। હવે હું આનું વ્યાપક સ્વરૂપ લખું છું, 5 + λ (-2) એટલે 5 - 2λ, પછી 1 + 3λ, પછી 6 - 5λ, 5λ જે રેખાનું વ્યાપક બિંદુ છે। હવે આ રેખા આપણા વાયઝેડ સમતલને છેદે છે, આ ધારો કે વાયઝેડ સમતલ, આ રેખા વાયઝેડ સમતલને છેદે છે। જો આ રેખા વાયઝેડ સમતલને છેદતી હોય તો આ જે છેદ બિંદુ છે એ રેખા ઉપર પણ કહેવાય અને સમતલ ઉપર પણ કહેવાય। તો હું એમ કહું કે આ લેમડાને જુદા જુદા મૂલ્યો માટે આ રેખા આપણને જુદા જુદા બિંદુ આપવાની છે, તો કોઈ મૂલ્ય માટે તે આ બિંદુ પણ થશે। ધારો કે લેમડાના કોઈ મૂલ્ય λ1 માટે, ધારો કે λ = λ1 માટે તે સમતલ પર છે, સમતલનું માટે તે સમતલનું બિંદુ છે, તે સમતલનું બિંદુ MM' છે। આપણે આને MM' નામ આપ્યું, એટલે M' ના ઘટકો થશે λ ની જગ્યાએ λ1 ટીકાય, પછી 5 - 2λ1, 1 + 3λ1 એન્ડ 6 - 5λ1। પરંતુ M' YZ સમતલ પર હોવાથી, પરંતુ M' YZ સમતલ પર હોવાથી તેનો જે X ઘટક છે એ ઓબ્વિયસ શૂન્ય થવાનો, કારણ કે YZ સમતલ પર XM0, ZX સમતલ પર YM0, XY સમતલ પર ZM0, એટલે આ શૂન્ય થશે। તો 5 - 2λ1 = 0, therefore λ1 = 5/2। હવે λ1 ની આ કિંમત પાછી M' માં મૂકી દો એટલે તમારો જવાબ તૈયાર। તો જો આ તો 0 જ થવાનું, કારણ કે એની પરથી જ લાય છે, પછી 1 + 3λ1 એટલે 5/2, પછી 6 - 5 × 5/2 = 0, 2 લસા લઈએ તો 2 + 15 = 17/2, અને અહીંયા 2 લસા લઈએ તો 12 - 25 એટલે -13/2 માંગેલ બિંદુ છે, જે માંગેલ બિંદુ છે। તો આજે આપણું કામ 10 દાખલા સુધી રાખીએ છીએ, વચ્ચે જે 2 દાખલા નથી કરાયા એ ઓમિટેડના લિસ્ટમાં છે એટલે નથી કરાયા, અને આવતા લેક્ચરમાં આગળ જઈશું। ત્યાં સુધી સી યુ, બાય બાય, ચાલો।